ಅಖಿಲ ವಿಶ್ವ ಗೌ ಸುರಕ್ಷಾ ಪರಿಷತ್ ನ್ಯೂ ದಿಲ್ಲಿ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷ ಅವಧೂತ್ ರಾಮಾಯಣಜಿ ಮಹಾರಾಜ್ ಉಪಸ್ಥಿತ ಸರ್ವೇ ಸಹಾಯಕ ಕಲಾಕಾರ ಮಿತ್ರ ಶ್ರೀ ನಿರಾಳಿಬೇನ್ ಸೋನಿ ಏವಂ ಸರ್ವೇ ಮಹಾನುಭಾವ ಮಂಗಲ್ ಉಪಸ್ಥಿತ ಗೌ ಕಲ್ಯಾಣ ಫೌಂಡೇಶನ್ ಟ್ರಸ್ಟ್ ಜುನಾಗಢ ಗೋರ್ಧನ್ ಭಾಯ್ ವೇಕರಿಯಾ ಭರತ್ ಭಾಯ್ ಫಳದ್ರು ಟ್ರಸ್ಟ್ನ ಸರ್ವೇ ಮಹಾನುಭಾವ ಟ್ರಸ್ಟಿ ಮಿತ್ರ ಸಹಯೋಗಿ ಸರ್ವೇ ಅತಿ ಭಾಗ್ಯಶಾಲಿ ಗೌ ಮಾತಾನಿ ಸೇವಾ ಕನ್ನಾರ ಭಾಗ್ಯವಾನ್ ವೈಷ್ಣವ ಉಪಸ್ಥಿತ ಆ ಮಂಗಲ್ ದಿವಸೆ ಮಂಗಲ್ ಉಪಸ್ಥಿತಿ ಆಪಣಾರ್ ಜುನಾಗಢ ಕೃಷಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಭಾರತೀಯ ದೇಶಿ ಗಾಯ ಅನ್ನ ವೈಜ್ಞಾನಿಕ ದೃಷ್ಟಿಕೋನ ಸುಂದರ ಉದ್ಬೋಧನ ಕನ್ನಾರ ಪ್ರಿಯ ಶ್ರೀ ಡಾಕ್ಟರ್ ಸಾಹೇಬ್ ಭಾವಿಕ್ ವೈಷ್ಣವ ವೃಂದ ಸುಂದರ ಉದ್ಬೋಧನ ಸಾಥೆ ಚತುರ್ಥ ದಿವಸ ದಿವ್ಯ ಗಾಥಾ ಶ್ರೀನಾಥ ಜಿನಿ ಏಕೇಕ ಲೀಲಾ ಕೃಷ್ಣನ ಏಕೇಕ ಮನ ಮೋಹತ ಲೀಲಾವನೆ ಗೌ ಮಹಾತ್ಮನಿ ಸಾಥೆ ಆಪಣೆ ಸರ್ವೇ ಶ್ರವಣ ಕರ್ನಾರ್ ಸರ್ವೇ ಭಾವಿಕ ವೈಷ್ಣವನು ಆ ದಿವ್ಯ ಕಥಾಮಾ ಅಂತರ್ನ ಆನಂದಿ આપને સર્વેનું સ્વાગત કરીએ. ચતુર્થ દિવસ અને પ્રભુની માખણ ચોરીલા ચતુર્થ દિવસ ગોવર્ધન લીલા ગિરિરાજની પરિક્રમા આ દિવ્ય મહાત્મ્ય શ્રીમદ ભાગવતમાં પ્રભુ લીલાનું અવગાહન પ્રભુની ગૌચરણનું અવગાહન કરાવનાર અવધૂત રામાયણજી મહારાજ જેમણે આપણને પ્રભુની ગૌચરણમાં દ્રષ્ટિગોચર કર્યા છે અને પ્રભુ પોતાની ગાય વગર ક્યાંય જતા નથી. અરે ગિરિરાજની ગાય ગિરનાર પર આવી કેવી રીતે? નાનકડો વિચાર કરો તો જવાબ મળી જાય કે પ્રભુ ગાયને લઈને આવ્યા હતા. બાકી આ ધોળી ધોળી સફેદ સફેદ ગાય બધી આ કેવી થઈ ગઈ બોલો? બ્રાઉન લાલ કલરની ગાય બની ગઈ છે. મનમાં વિચાર આવે કે આ કલર કોનો હશે? જ્યાં લાલ અને શ્યામ ભેગું થાય એવો કલર કોનો છે? કોનો છે? કોનો છે? ત્યારે ગુસાઈજી આંગળી કરે ગિરિરાજી તરફ કે ગિરિરાજની કેટલી બધી શિલાઓ કેવી છે? જ્યાં રાધા અને કૃષ્ણ જે શિલા ઉપર બિરાજતા એ ના લાલ હતી, ના શ્યામ હતી, એ શ્વેત રંગી લાલ હતી. જે ગિરનારની જે ગાયો છે ને, જેનો રંગ છે ને, એ જ ગિરિરાજજીનો રંગ છે. એટલે તો પ્રભુ એને લઈને આવ્યા છે. રાજા અમરીશનું ચરિત્ર આવે ને શ્રીમદ ભાગવત નવમા સ્કંદમાં. બાવળ મન ભોગ મણીનો રોજ દ્વારકાધીશને ધરતા એના વંશ પરંપરામાં રાજા ભગીરથ થયા ને ભગીરથે કેટલી બધી વખત ગંગાજીને પ્રસન્ન કર્યા છે ને વારંવાર જ્યારે પ્રસન્ન થાય ગંગાજી કહે કે રાજા કંઈક માંગો ને. અરે રાજા કંઈક માંગો ને, આજે કંઈક તો માંગવું પડશે. ત્યારે રાજા ભગીરથ કહે કે એક જ વસ્તુ માંગુ છું. હે ગંગાજી, હે પવિત્રતાની મૂર્તિ, આપ જ્યારે ભારત દેશમાં વહેશો ને ત્યારે જ મારી આ તપસ્યા ફલીભૂત થશે.
ગંગાજી ના પડે છે કે ના? હું નહીં આવું. એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત, નવ વખત વિનંતી કરી, નવ વખત તપસ્યા કરી, નવ વખત પ્રસન્ન કર્યા, પણ ગંગાજી પધારવા ના પાડે છે. દસમી વખત જયારે તપસ્યા કરીને ગંગાજી પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું, તો માંગ્યું કે શું જોઈએ છે? કે તમે અમારી ભારત દેશમાં પધારો, પૃથ્વી પર પધારો. કે છે નિયમ કે કેમ ના પાડો છો? કે જો ત્યાં ગાયનું પૂજન થાય છે, ત્યાં ગાયની રક્ષા થાય છે. જ્યાં ગાયનું સ્થાન અલગથી હોય અને સર્વત્ર ગાય પૂજિત હોય, ગાયની જ્યાં પૂજા થતી હોય, સેવા થતી હોય, જ્યાં પહેલા ગાયને ભોજન કરાવીને પછી મનુષ્ય એની ભોજન કરતી હોય, જ્યાં ગાયનું મહત્વ જે સ્થાન પર વધારે હશે ત્યાં હું પધારીશ, બાકી નહીં પધારું. ત્યારે રાગીરા ભગીરથ કહે કે ભારત દેશમાં જો કોઈનું મહત્વ છે તો માત્ર ગૌ માતાનું મહત્વ છે. એટલે ગંગાજી કહેવાય છે ને કે ગૌમુખમાંથી જે પ્રગટ થયા એને કહેવાય ગંગાજી, કે જેમાં સ્નાન કરીને એક એક મનુષ્ય નિર્મલ, કોમલ, દોષ રહિત, અપરાધ રહિત, પાપ રહિત થઈ જાય છે. એટલે તો કહ્યું છે કે ગંગા સ્નાન યમુના પાન, સ્નાન કરતાની સાથે જ ધન્યતા મળે, સ્વર્ગની પ્રાપ્તિ કરાવે એ ગંગાજી. ગંગાજી ભૂતલ પર પધાર્યા છે. ગંગાજી ભૂતળ પર પધાર્યા ને શું જોયું? ક્યારે આવું શું જોઉં છું? રાજા ભગીરથ કહે શું જુઓ છો? કે જુઓ ને, તમે તો મને કહ્યું હતું ને કે એક એક ઘરમાં એક એક મનુષ્ય ગાયનું પૂજન કરે છે, કે આ કે અહીંયા તો એવું કઈ દેખાતું નથી. તમે કહ્યું હતું ને કે દરેક ગાયનું રક્ષણ થાય છે, કે હા, અહીંયા તો દૂધ જે ગાય આપે છે એનું રક્ષણ કરે છે, દૂધ આપવાનું બંધ કરે તો ઘરમાંથી કાઢી મૂકે છે, અહીંયા તો એવું થઈ રહ્યું છે. રાજા ભગીરથ કે કોઈ ચિંતા ના કરો, તમે આવું ક્યાં જોયું? કે જૂનાગઢની આસપાસમાં જોયું છે. કે અચ્છા રાજા કે કોઈ ચિંતા ના કરો, જૂનાગઢમાં આવીને જુઓ. કેમ? અરે ત્યાં હમણાં જ ગૌકથા ચાલે છે અને બધા વિષ્ટો ગૌ સેવા કરવા તત્પર બન્યા છે, અને હવે તો એક પણ ગાય જૂનાગઢ જિલ્લામાં રખડતી નહીં દેખાય, એક પણ ગાય ભૂખી નહીં દેખાય, એક પણ ગાય બીમાર નહીં દેખાય, એક પણ ગાય એવી નહીં દેખાય જે પ્લાસ્ટિકની કોથળીઓ ખાતી હોય, એક પણ ગાય એવી નહીં દેખાય જે મનુષ્યનું એટું ખાતી હોય, એક પણ ગાય એવી નહીં દેખાય જેને ગંદકીમાં રહેવું પડતું હોય. અરે જ્યાં જ્યાં દર્શન કરશો ત્યાં ગૌ માતાની સેવા દેખાશે, સેવા. હવે તમારા દ્વારા ગંગાજીને એવું કહેવાય ગયું છે, બરાબર છે ને? કે શબ્દો પાછા લેવા પડશે? બોલો શું કરીએ? કહો, પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકવાની છે, એઠું ખવડાવવાનું છે. આજે બધા જાગે છે એવાથી બહુ ખુશી છે, બાકી આટલો અવાજ આવે બહુ ઓછો. ત્યાં ગંગાજી પ્રસન્ન થયા છે કે જ્યાં ગાયનું મહત્વ છે, ગાયની વિશેષતા છે, ત્યાં હું અતિ પ્રસન્ન છું. અનેક માત્ર દેશ ભારત વર્ષ જ્યાં ગૌ માતાનો એક મહિમા છે, મહિમા ગવાય છે. અને આપણા પુષ્ટિ પુરુષોત્તમ નંદાલયમાં બિરાજે કે ભક્તની નિકુંજમાં, ભક્તના ઘરમાં રહે તો પ્રભુ જ્યાં બિરાજે ને, સૌથી પહેલું સ્થાન કોનું હોય? કે ગાયનું સ્થાન હોય છે. નિર્ગુણ ભક્તિનું સ્વરૂપ, સાત્વિકતા જેનામાં છે એનું નામ ગાય. જેના ગૌમૂત્રથી સાત્વિકતા આવે, જેના ગોબરના લેપનથી સાત્વિકતા આવે, જેનું દૂધ પીવાથી સાત્વિકતા આવે, જેનું દહીં ખાવાથી સાત્વિકતા આવે, જેનું માખણ લેવાથી સાત્વિકતા આવે. એવું સાત્વિકતાનું રૂપ અને સ્વરૂપ એટલે ગાય. કે જેના સેવન માત્રથી વિચારો બદલાય છે, અને વિચારો બદલવા માટે માત્ર ને માત્ર ગૌ ભક્ત બન્યા સિવાય કોઈ રસ્તો નથી.
વિચારો બદલી નાખીએ ને તો જ કાર્ય થાય. જેને સેવા કરવાનું મન થાય અને સેવાને જ પોતાનું સૌભાગ્ય માને ને એ જ આ પંથ પર, એ જ આ માર્ગ પર આગળ ચાલી શકે છે. જો અવધૂત રામાયણજી મહારાજ અહીંયા પધાર્યા છે ને, અમારા ગોરધનભાઈએ કહ્યું કે દિલ્હીથી પધાર્યા ને સમાચાર મળ્યા ગૌકથા છે ને, સામે ચાલીથી ગૌકથામાં જોડાઈ ગયા છે. એમને ના પત્રિકા છે ને, પત્રિકા મોકલી ને કેવું પડ્યું કે આવજો આવજો ને આવજો, કેવું પડ્યું બહેનો? અને આપણને પત્રિકા મોકલવી પડે ને ટીવીમાં આલવું પડે ને બેનર મૂકવા પડે ને આલો કેટલું કેટલું કીધા પછી યાદ આવે કે આ ચાર દી બપોરે ઊંઘવાનું નથી ને કથામાં જવાનું છે. કેવું પડે કે ના કેવું પડે? અને ગૌભક્ત હો તો, ગાયોને પ્રેમ કરતા હો તો કેવું પડે? લોકોને કહીએ તો એ ન આવે, એ ગૌભક્ત ના કહેવાય. જેને ન કીધું હોય ને અચાનક આવી જાય ને, એ સાચા ગૌભક્ત કહેવાય. એને કહેવાય સેવામાં મન છે એનું ભાઈ, સેવામાં એની રુચિ છે. આ મંત્ર આપી આપીને થાકે તો લોકો ન આવે. ઘરે ફ્રી બેઠા હોય કેટલા લોકો, હા મેં જોયું છે, અહીંયાથી જયારે કથા કરીને ગાડી લઈને બહાર નીકળ્યું લોકો કેટલાય ઓટલા ઉપર ફ્રી બેઠા હોય, કઈ કામ નથી. એવું ના વિચારે કે ચલો ને કથામાં જઈએ ને ગાય માટે કઈ સાંભળીએ કે ના, સેવા માટે ભાવના જગાડીએ. એટલે અમારે તો કહેવાય છે ને કે જો ભાઈ સૌથી મોટી વસ્તુ છે ભાવ, ભક્તિ સૌથી મોટું છે. એ તમારી અંદર છે તો તમને તમારા ઘરેથી આ મંડપમાં આવતા વાર ના લાગે. અને આ ભક્તિની તો જરૂર છે. અને ભક્તિ કૃષ્ણને રોકવા માટે જો એક શક્તિ જીવની અંદર હોય ને તો એ છે ભક્તિ. વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મસંબંધની સાથે તમારામાં એવું એક બીજ રાખવામાં આવ્યું છે કે જેનાથી તમે ખાલી કૃષ્ણને મળતા નથી પણ કૃષ્ણને મેળવી લો છો. જગતનો માનવી કૃષ્ણને મળે છે અને મળીને છૂટો પડી જાય છે, મેળવી શકતો નથી. ત્યારે પૃષ્ટિ ભક્ત એ કૃષ્ણને મેળવીને રહે ને એની પાસે રાખે, એના ઘરમાં રાખે, એ જેમ રહે એમ કૃષ્ણને રાખે છે, કૃષ્ણને અનુકૂળ થઈ જાય છે. આ જગતમાં જો કોઈ અનુકૂળ થાય ને તો માત્ર કૃષ્ણ છે. જે તમે કોઈ એમ રહેવા તૈયાર છો બસ એ કૃષ્ણને અનુકૂળ આપણે થવાનું છે. કૃષ્ણ કેવો છે? નિર્ગુણ છે. યથામાં પ્રપદ્યંતે તાસ્તત્વ્યમ ભજામ્યહમ. જે ભક્ત જે ભાવે ભગવાનને ભજે છે ભગવાન એવું જ ધારણ કરે છે. યશોદા મૈયા કનૈયાને પૂછે, કનૈયા તો મારા લાલા, જો કેટલો બધો સમય થયો ને બધા તને લાલન લાલન કહે છે, હવે તારું નામ પાડવું છે, બોલો ક્યાં પાડશું? તો એ લાલન આંગળી ઊંચી કરે અને આંગળી બતાવે છે. યશોદા મૈયાએ કનૈયાની આંગળી જોઈ કે આંગળી ક્યાં જાય છે, તો કે મૈયા મારું નામ પાડવું હોય તો આ ગૌશાલા છે ને કે હા, ગૌશાલામાં મને બેસાડો અને ત્યાં મારું નામ પાડશો તો હું નામ સ્વીકારીશ, બાકી નહીં સ્વીકારું. ગર્ગાચાર્યજી આવ્યા અને ગૌશાલામાં બેસાડ્યા, કનૈયાને પણ લઈ ગયા, મોટા ભાઈનું પણ નામ પડ્યું ને નાના લાલનનું પણ નામ પડ્યું, સરકર્ષણ બલરામ અને રામ નામ લાઉજીનું પડ્યું. અને જ્યારે કનૈયાનું નામ પડવામાં આવ્યું અને ખોડામાં જ્યારે કનૈયાને પધરાવ્યો, ગર્ગાચાર્યજીની આંખમાં આંસુ છે કે અરે આ કૃષ્ણ કેવો છે. યશોદા મૈયા કહે ગર્ગાચાર્યજી કેવો છે કે અરે એક એક ભક્ત ઉપર કૃપા કરવા માટે પધાર્યો હોય ને તો એ કૃષ્ણ છે. યશોદાજી કહે એક એક ભક્ત ઉપર કૃપા કરશે કે હા, એક એક ભક્ત ઉપર કૃપા કરવાનો છે. પણ આનો સ્વભાવ કેવો?
ગરગાચાર્ય કે બહુ જ વાંકો, આની લીલા કેવી વાંકી, અને વાળ કેવા વાંકા, દ્રષ્ટિ કેવી વાંકી, ચાલ કેવી વાંકી, બોલી કેવી વાંકી. યશોદા મૈયા કે બધું વાંકું તો કૃપા કેવી રીતે કરશે? ગરગાચાર્યજી કહે કે આ જગત તો માનવી છે ને બહુ વાંકો છે. આ જગત તો માનવી કોઈ પાસે સીધો ચાલે તો માત્ર તારા લાલન જોડે ચાલશે, બીજા કોઈ જોડે નહીં ચાલે. આ માનવી બધાને ઉલ્લુ બનાવી શકશે, પણ આ કષ્ટને ઉલ્લુ નહીં બનાવે. મૈયા કહે કેમ કે જો માનવીને ખબર પડે ને કે એની ઉપર કેમેરો છે તો સીધો થઈ જાય, ડાયોડ અમરો બની જાય. પણ કેમેરો ચાલુ પણ કરી શકે છે ને બંધ પણ કરી શકે. તો કૃષ્ણ પાસે એની દ્રષ્ટિનો કેમેરો કેવો છે ખબર છે? કેવો છે કે જગતનો માનવી માને કે હું જે કર્મ કરું છું કોઈ જોતું નથી, પણ એને ખબર નથી કે આ નાનકડો કનૈયો છે ને એની દ્રષ્ટિ દરેક માનવી ઉપર સરખી છે, ને એક એક કામ માનવી જે પણ કરે છે એ કૃષ્ણની ડાયરીમાં નોંધાઈ જાય છે. નોંધાઈ કૃષ્ણની દ્રષ્ટિથી કોઈ દૂર નથી, બધાની દ્રષ્ટિમાં છે. અને કનૈયો કહે કે હે દાઉ ભૈયા ચાલો, કે ક્યાં, કે આપણે ગૌશાલામાં રમીએ. કનૈયાને જ્યારે પણ રમવાનું મન થાય ને ત્યારે ગૌશાલામાં જાય ને ગાયો સાથે રમતો જ રહે. અને કનૈયાએ પોતાની ગાયોના નામ કેવા પાડ્યા ખબર છે? એકનું નામ ગંગા, એકનું યમુના, એકનું સરસ્વતી, એકનું કાવેરી, એકનું ગોદાવરી. મોટાભાઈ દાઉજી કે કનૈયા તે આવા નામ કેમ પાડ્યા છે? કેટલા માટે પાડ્યા છે? કે સરિતાએ નદીઓ છે, નદીઓ વહેતી 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 સાગરને મળે ને સાગરને મળીને મનમાં વિચાર કરે કે હમણાં આ સૂર્યનો પ્રકાશ પડે હું તપતી જઉં તપતી જઉં તપતી જઉં તપતી જઉં, અને બાફ બનીને આકાશમાં જેવું વાદળમાં ટકરાવું ને વાદળ બનીને ફરી વરસાદ વરસાવું. ત્યારે આ મારી ગૈયાઓને બોલાવવા માટે હું આ સરિતાના નામ રાખું છું કે જ્યારે પણ હું ગૈયાને બોલાવું ત્યારે ગાય દોડી દોડીને મારી પાસે આવે, અને સરિતારૂપી નદી જે દોડી દોડીને વહેતી વહેતી જતી હોય એ ત્યાં અટકી જાય, ગાય પણ મારી થાય ને મારી નદી પણ મારી થઈ જાય. એ પ્રભુએ પોતાને ગાયના નામ એ નદી રૂપે રાખ્યા. ગૌશાળામાં ખેલી રહ્યા છે, ગૌશાળામાં ખેલતા ખેલતા એકવાર યશોદા મૈયા આવ્યા ને કનૈયાને કહ્યું, કનૈયા તને ભૂખ લાગી હશે, લે થોડું તને ભોજન કરાવી દઉં. ને ભોજન કરાવવાના બહાને થોડું માખણ ચખાડી દીધું. વિચાર કરો, માખણ ચાખ્યું એટલે કનૈયાએ ફરી યશોદા મૈયાની સાડી પકડી. અરે મૈયા ઓર ભૂખ લાગે છે, હમણાં જે પકવાન ખવડાયું હતું ને એ મને ફરી ખવડાવો ને. યશોદા મૈયા કહે, પકવાની એ તો માખણ છે, માખણ એ વધારે ન ખવાય. કનૈયો કે મને તો ભૂખ લાગી છે, મારી માખણ જોઈએ જોઈએ. હવે કનૈયો તો રોજ માખણની પાછળ પડી ગયો છે, કે બાળકનો સ્વભાવ છે જે એને ભાઈ જાય ને વારંવાર રોજ માંગે, એને બસ ગમવું જોઈએ. યશોદા મૈયા માખણ ન આપે તો રોહિણીજીને કહે કે મૈયા તું માખણ દે ને. રોહિણીજી બહુ માખણ ખવડાવે, ખૂબ જ માખણ ખવડાવે. યશોદા મૈયાએ રોહિણીજીને ઠપકો આપ્યો કે જો મારા કનૈયાને માખણ ખવડાવવાનું નહીં, કે સારું. હવે કનૈયાને માખણ મળવાનું બંધ થયું. પોતાના મોટા ભાઈને બોલાય કે ભૈયા, ઓ મોટા ભાઈ સાંભળો કે શું, કે જો આ નંદાલય કોનું છે? તો કનૈયાને કીધું કે ભાઈ કનૈયા, આ નંદાલય તારું ને મારું છે? કે નંદ બાબા કોના પિતા છે? કે તારા ને મારા. અચ્છા, આ નંદરાજની બધી ગાય કોની છે? કે તારી અને મારી છે. આ દૂધ કોનું છે? કે તારું અને મારું છે. એનું દહીં કોનું છે? કે તારું અને મારું છે. અચ્છા, માખણ નીકળે કોનું? કે તારું અને મારું. બરાબર. તો ભૈયા મોટા ભાઈ જો એક વાર સમજો, મારું અને તમારું માખણ છે કે હા, પણ આપણને માખણ મળે છે ના? તો જો ભાઈ સીધી આંગળી માખણ ન મળે તો આંગળી વાંકી કરવી પડે કે હા કરવી પડે? તો ભાઈ હું આંગળી વાંકી કરી લઉં કે હા કરી લે? કે તું શું કરીશ? કે જો
પહેલા તો માંગણી કરી મળ્યું નહીં એટલે હવે ચોરી કરીશ. કે ક્યાં કરીશ? કે ચોરી કરવા નિર્ણય ના હોય, જ્યાં પણ માખણ દેખાય તો ચોરી. કે તને ખબર કેવી રીતે પડશે કે હમણાં મેં ગોપ સખાઓને બોલાયા છે? કે પછી કઈક સંસ્થા બનાવું છું, ટ્રસ્ટ બનાવીશ. કે કેવું ટ્રસ્ટ? કે ટ્રસ્ટ ત્રણ નિયમ બનશે. કેવા નિયમો? કે પહેલો નિયમ એ બનશે કે આપણે બધાએ આખા ગોકુલમાં ફરવાનું ને કોના ઘરમાં માખણ છે એની માહિતી ભેગી કરવાની. બીજો નિયમ કે બધાએ માખણ ચોરી કરવા સાથે જવાનું ને હળી મળીને ખાવાનું, એકલા એકલા ખાવાનું. ત્રીજો નિયમ કે માખણ ચોરતા પકડાઈએ અને માર ખાવાનો થાય તો બધાએ સરખે ભાગે માર ખાવાનો, એકલો માર મારા માંથી આવે નહીં. ટ્રસ્ટ પરનું બંધારણ થયું, નક્કી થયું કે આ પ્રમાણે આપણે સમિતિ બનાવીને કનૈયાએ પોતાની સાથે દાઉજીને મધુમલને બધાને જોડ્યા છે. બધા જોડાયા અને બધા જોડાઈને આનંદથી માખણ ચોરી કરવા લાગ્યા. પેલા તો ઘરમાં કરે, યશોદા મૈયાને ખબર પડી તો હવે તો અંદર છુપાઈને રાખવા લાગ્યા. મધુમલ આવીને કહે, કનૈયા માખણ મળતો નથી, શું કરશું શું કરશું શું કરશું? કહ્યું, ક્યારે ચિંતા નહીં કર, મારી એક દૂરની માસી છે ને, માસીના ઘરે જઈશું ને માખણ ખાઈશું. માસીના ઘરે ગયા અને માસીને કહ્યું, અરે માસી જો તમને મળવા આવ્યા છીએ. માસી કે, સારું થયું કનૈયા તો આવી ગયો. કેમ? અરે જો ને, મારે બહાર જવાનું હતું ને ઘર બંધ કરવાનું હતું, તું બહુ સારા સમય આવ્યો, હવે તું મારા ઘરનું ધ્યાન રાખજે, હું ઘરની બહાર જઉં છું. કનૈયો કે, માસી આ તો સારામાં સારું થયું ને, મારે તાળું તોડવું ના પડ્યું, ચોરી કરવી ના પડી, તમે ઘરની બહાર જઈ આવું બધું સંભાળ. કનૈયો કે, બધું સંભાળ લઈશ. માસી કે, સંભાળ લઈશ, અરે બધું સંભાળ લઈશ, બિલકુલ ચિંતા ના કરશો. સારું. માસી ગયા અને માખણની માટલી ઉતારી, માખણ ખાવા લાગ્યા અને સખાઓ કહી કે, અરે કનૈયાને માખણ ભાવે અને કનૈયાની જ આ સંસ્થા અને કનૈયાનો આ મનોજ પહેલું માખણ કરી